બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સહયોગ હોટલ નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સાસવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે ટેન્કર નંબર GJ12BW1952 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ37T1470 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચ્ચોવચ પલટી મારી જતા ત્રણેય ટ્રકો બ્લોક થઈ હતી. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા હાઈવેની ટ્રેક બ્લોક થતાં ગણતરીના કલાકોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની અહેવાલ સામે આવ્યા નથી. જોકે ટેન્કરમાં એસિડ ભરેલું હોય જે લીકેજ થવાની શરૂઆત થતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અંકલેશ્વર DPMCના ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીક થયેલ કેમિકલ પર ફોર્મનો મારો ચલાવી કોઈકને ગેસ કે કેમિકલની અસર ના થાય તેવા પ્રયાસો કરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો. યાકુબ પટેલ, ચેડેસ ટીવી, ભરૂચ.